नमस्कार विद्यार्थी मित्रों, नूतन विद्यापीठ महुआ जिलो भावनगर आपनु हार्दिक स्वागत करे छे। हूँ रणजीत राठौड़। मित्रों, विज्ञाननी अंदर छेला लेक्चर में आपणे वक्री भवन विषे अभ्यास करेलो। अने मित्रों, वक्री भवननी अंदर आपणे जोयेलू के कोई प्रकाशनु त्रासु किरण छे ई एक पारदर्शक माध्यम माथी बीजा पारदर्शक माध्यम में प्रवेशे त्यारे तेना वेग मा फेरफार थाय छे, एटले के ते बे माध्यमोने जोड़ती सपाटी पर थी मूल दिशा थी विचलित थाय छे, एटले के मार्ग बदले छे। आ घटना ने मित्रो प्रकाशना वक्रीभवन तरीके ओळखीए छीए। एने आधारे आपणे उदाहरण पण जोया था के कोई पाणी भरेला ग्लासनी अंदर तमे पेन्सिल मूको तो ग्लासनी અંદરનો ભાગ અને બહારનો જે ભાગ છે પેન્સિલનો એ ત્રાસો દેખાશે। પેન્સિલ સીધી છે પણ મૂક્યા પછી ત્રાસી દેખાશે, તો એ ઘટના પાછળ જવાબદાર પ્રકાશનું વક્રીભવન છે। ત્યારબાદ આપણે કોઈ આપણે ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ ટાંકો છે, કોઈ બીજું પાત્ર છે કે પછી ટીપણું છે, આપણે ટેન્ક કહીએ, એના તળિયે રહેલો સિક્કો પકડવામાં આપણે પેલા પ્રયત્ને નિષ્ફળ રહીએ છીએ, તો આ ઘટના પાછળ પણ પ્રકાશનું વક્રીભવન છે એ જવાબદાર છે મિત્રો। તો આવી બધી ઘટનાઓ જોઈથી હવે મિત્રો આપણે કાચના લંઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન છે તેનો અભ્યાસ કરવાનો છે। તો આપણને પ્રવૃત્તિ સ્વરૂપે પ્રશ્ન સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, તો જોઈએ આપણે મિત્રો એને। તો આપણે વાત કરીએ કે એક ડ્રોઈંગ પેડ છે, તો એ ડ્રોઈંગ બોર્ડ છે એની અંદર એક તમે પેજ મૂકો છો, સફેદ શીટ મૂકો છો, એ શીટને ટાંકણીથી વ્યવસ્થિત લગાવી દો જેથી કરીને એ ખૂણાઓ છે શીટના એ કોઈ જગ્યાએથી ઊંચા ન થાય। તો હવે મિત્રો એ શીટની અંદર એક કાચનો લંઘન છે એને ડ્રો કરો, એટલે મૂકો। મૂક્યા પછી પેન્સિલની મદદથી એની સીમાઓને આંકવાની છે આ રીતે, અને જે લંઘન ડ્રો થાય એની સપાટીને નામ આપી ગયો એ બી સી અને ડી। હવે આ કાચનો લંઘન છે, લખી નાખીએ કાચ। હવે કાચ છે આ રીતે કોઈ સમતલ ઉપર છે, આ કાચની ઉપરની એટલે ઉધ્વ સપાટીમાં આપણે એક સમાન ચાર ટાંકણીઓ લેવાની છે, તો બે ટાંકણીઓ છે એને અહીંયા ખૂંટાળો આ કાચના લંઘનના ઉધ્વ એટલે ઉપરના સમતલમાં। આ બે ટાંકણીઓના નામ આપણે આપી દઈએ, આ ટાંકણીઓને કહીએ ઈ, આ ટાંકણીને કહીએ એફ। આ બે એવી રીતે ટાંકણીઓને ખૂંટાડવાની છે કે આને જોડતી આ રેખા છે ઈ આ એબી સપાટી સાથે કોઈ ખૂણો બનાવે। એ ડ્રો કરીએ હમણાં મિત્રો। ત્યારબાદ હવે વિરુદ્ધ એટલે કે સીડી સપાટી પરથી આપણે આનું પ્રતિબિંબ જોવાનું છે ઈ અને એફ નું, તો આ ઈ અને એફ નું તમે પ્રતિબિંબ જોશો તો એ બે ટાંકણીઓ એવી રીતે લગાડવાની છે કે આ પ્રતિબિંબને સમાંતર રહે, આના પ્રતિબિંબને સમાંતર રહે। તો મિત્રો તો અહીંયા લઈ લઈએ છીએ ઈ અને એફ, બે ટાંકણીઓ છે આપણે અહીંયા લગાડીએ, આ ટાંકણીને ઈ એફ અને નામ આપી દઈએ જી અને એચ। તો મિત્રો હવે આગળ વાત કરીએ આપણે, તો અહીંયા ઈ અને એફ ને જોડતી એક રેખા ડ્રો કરવાની છે, જો કરીએ છીએ આપણે ઈ અને એફ ની અણીઓને જોઈન્ટ કરીને એક સીધી રેખા દોરવાની છે અને ઈ રેખાને સપાટી એ બી સુધી લંબાવી દેવાની છે।
લંબાવો એટલે અહીંયા જે બિંદુમાં છેદે એ બિંદુને નામ આપી ગયો ઓ। આજ રીતે આ બે રેખાઓને આપણે જોડવાની છે। પહેલા આપણે આને મૂળ માર્ગ પ્રદર્શિત કરી દઈએ। એટલે માનો કે આ સીધી રેખા છે, આ રેખા છે ને સીધે સીધે આપણે ડ્રો કરીએ છીએ। શું કામ સાહેબ ડ્રો કરી? તો હમણાં ખ્યાલ આવશે એનો આપણને। હવે આ બંને ટાંકણીઓ એટલે જી અને એફ ને જોડતી એક રેખા ડ્રો કરવાની છે મિત્રો। એને સપાટી સી ડી સુધી લંબાવવાની છે। તો જોશો આ બિંદુ જે અહીંયા છેદે છે એને નામ આપી દઈએ આપણે ઓ। અહીંયા નામ આપ્યું તો અહીંયા ઓ ડેશ નામ આપી દઈએ। ને હવે ઓ અને ઓ ડેશ ને જોડવાના છે। તો મિત્રો હવે જોશું અહીંયા આ કિરણ એ સોરી ઈ એફ લઈએ, એ ઓ બિંદુ આગળ સપાટી એ બી એ આપાત થાય છે। તો હવે આપણે આ સપાટીને ઓ બિંદુએ લંબ દોરી, એટલે કે આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ। અહીંયા ઓ ડેશ બિંદુએ કિરણ આપાત થાય છે, એટલે અહીંયા સી ડી સપાટીને ઓ ડેશ બિંદુએ દોરેલો લંબ। તો આ આપાત કોણ થઈ ગયો મિત્રો? આપાત કોણને આપણે આઈ વડે ઇન્સિડન્સ એંગલ, પણ અહીંયા પણ આપાત કોણ આવશે એટલે આને વન કહીએ, આઈ વન। આ વક્રીભૂત કિરણ છે એટલે આ વક્રીભૂત કોણ થઈ ગયો। વક્રીભૂત એટલે રિફ્રેક્શન, રિફ્રેક્શન એટલે વક્રીભવન। તો એને આર વડે દર્શાવીએ મિત્રો, પણ પેલું એટલે આર વન। હવે આ સપાટી માટે આ આપાત કોણ છે? તો આને નામ આપી દઈએ આપણે મિત્રો આઈ વન। તો અહીંયા આપી દઈએ આઈ ટુ। સીડી સપાટી માટે વક્રીભૂત કોણ આ થશે, તો એને નામ આપી દઈએ આપણે આર ટુ મિત્રો। તો મિત્રો અહીંયા ખાસ નોંધવાની બાબત હવે શરૂ થાય છે કે આપણે અહીંયા એક રેખા દોરી, એટલે આને આપણે આપાત કિરણ કહીએ મિત્રો। સપાટી એ બી પર ઓ બિંદુએ ઈ એફ કિરણ છે ઈ આઈ વન જેટલા કોણે આપાત થાય છે તેવું કહી શકીએ। તો આ કિરણ છે ઈ આ બંને માધ્યમો એટલે ઉપરની જે વાત કરીએ ઈ હવાની કરીએ છે, એટલે આ માધ્યમ એક ઈ હવા છે, આ છે ઈ માધ્યમ બે, શેનું છે? કાચનું માધ્યમ છે, લંબઘન। હવે વાત કરીએ ત્રીજી, તો અહીંયા માધ્યમ ત્રણ થશે। આ શું છે મિત્રો? હવા, કાચની નીચેનો ભાગ। આ વાત એવી કરીએ છીએ કે ઉપર હવા છે, આ કાચનો લંબઘન છે અને નીચે હવા છે। આ ઉપરથી કોઈ પ્રકાશનું કિરણ આપાત થાય છે તો ઈ કિરણ છે આ ઈએફ। આ હવા અને કાચને જોડતી સપાટી તો એ બી, આ જે આપાત બિંદુ છે ઈ ઓ। તો ઈએફ જે કિરણ આઈ વન જેટલા કોણે સપાટી એ બી પર ઓ બિંદુએ આપાત થાય છે મિત્રો, તો સપાટી એ બી દ્વારા એનું વક્રીભવન થઈ અને ઈ કિરણ છે ઈ ઓ ઓ ડેશ માર્ગે આગળ વધે છે, અને સપાટી સી ડી પર આર ટુ જેટલા કોણે આપાત થઈ અને સી ડી દ્વારા છે આર ટુ જેટલા કોણે વક્રીભવન પામી અને આગળ છે નિર્ગમન પામે છે, એટલે ત્યાંથી કિરણ આગળ વધે છે મિત્રો। તો નોંધનીય બાબત મિત્રો આ છે અહીંયા કે ઈ એફ આપાત કિરણ અને આને વક્રીભૂત કિરણ કહી છે અથવા નિર્ગમન કિરણ આગળ વધે છે મિત્રો। તો હવે આ બંને છે એક જ દિશામાં છે। જો આનો મૂળ માર્ગ જો આ ડોટ 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 વાળો, અહીંયા પી નામ આપી દઈએ આને। તો આ જે સીધો માર્ગ, જો કાચનો લંબઘન ન હોત, માત્ર હવાનું માધ્યમ હોત, તો આ કિરણ છે એ સીધા ડોટ ડોટ વાળા માર્ગે ગતિ કરત। પણ અહીંયા
કાચનું માધ્યમ છે એટલે અહીંયા એનું વક્રીભવન થાય છે એટલે કિરણ આ તરફ છે આ લંબ તરફ અંદર આવે છે હવે અહીંયા કાચમાંથી પાછું હવામાં પ્રવેશે પહેલી ઘટના હવામાંથી ક્યાં આવ્યું કાચમાં તો વક્રીભવન થયું એટલે અંદર વયું કિરણ મૂળ માર્ગ આ છે અંદર તરફ વળે છે એટલે આ લંબ તરફ વળે છે હવે કાચમાંથી ક્યાં જાય હવામાં તો એ લંબથી જો આ મૂળ માર્ગ તમે ડ્રો કરો મિત્રો તો આ કિરણનો મૂળ માર્ગ અહીંયા આવશે પણ એ દૂર જાય છે એટલે લંબથી દૂર જાય છે અને આ છે એ લંબ તરફ આવે છે તો મિત્રો જ્યારે કાચ માં પ્રવેશે ત્યારે જેટલું વક્રીભવન થાય એટલે જેટલું લંબ તરફ કિરણ વળે તેટલું જ જ્યારે કાચમાંથી હવામાં જાય ત્યારે લંબથી દૂર જાય એટલે એની દિશા છે ઈ ઈને ઈ જ રહે છે એટલે આ મૂળ માર્ગ છે અને આ એનો વક્રીભવન પામ્યા બાદનો માર્ગ તો આ બંને એકબીજાને સમાંતર જ છે મિત્રો એટલે એનો મતલબ દિશા એક જ છે દિશા બદલાણી નથી માત્ર એનું આટલું સ્થાનાંતર થઈ જાય છે મિત્રો આ મૂળ માર્ગ છે પણ એટલું ખસી જાય છે તો આને નામ આપી દઈએ અહીંયા L તો O ડેશ L જેટલું આ કિરણ મૂળ માર્ગથી આ કાચના માધ્યમને કારણે છે એ એટલું ખસી જાય છે બાકી દિશા કેવી છે એક જ છે તો મિત્રો આ છે ઈ કાચના લંઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન સમજાવે છે એટલે જ્યારે માધ્યમ બદલાય ત્યારે એનો માર્ગ બદલાઈ જાય છે કારણ કે એનો વેગ બદલાય છે વેગ બદલાય એટલે મૂળ માર્ગથી વિચલિત થાય છે એટલે એની દિશા સમાન રહે છે પણ એ એટલું સ્થાનાંતર કરે છે અને મિત્રો આ સ્થાનાંતરને આપણે પાર્શ્વીય સ્થાનાંતર તરીકે ઓળખીએ છીએ પાર્શ્વીય સ્થાનાંતર તરીકે ઓળખીએ છીએ તો આ પાર્શ્વીય સ્થાનાંતર નું મૂલ્ય છે એ દરેક માધ્યમ માટે જુદું જુદું હોય છે તો મિત્રો નોંધનીય છે કે એ મૂલ્ય છે એ કોના પર આધાર રાખે છે તો કે આ માધ્યમ છે તેના વક્રી ભવનાંક પર આધાર રાખે જો મિત્રો આ માધ્યમનો વક્રી ભવનાંક વધારે હોત વક્રી ભવનાંક એટલે શું એ ભણવાનું છે આપણે આની પછીના ટોપિકમાં પણ ચર્ચા કરીએ કે જો આનો વક્રી ભવનાંક એટલે ઘટતા દર્શાવે એ વધારે હોય પ્રકાશીય ઘટતા જેમ વધારે એમ વક્રી ભવનાંક વધારે કહેવાય મિત્રો તો એ જેમ વધારે તો આનું વક્રી ભવન વધારે થાત એટલે વધારે આ બાજુ ખસત તો આ માર્ગે જાત તો આ સ્થાનાંતર આટલું થઈ જાત એટલે પહેલી વાત કે આ પાર્શ્વીય સ્થાનાંતરનું મૂલ્ય કોના પર આધાર રાખે તો કે માધ્યમના વક્રી ભવનાંક પર મિત્રો બીજી બાબત એ આપાત કોણના મૂલ્ય પર પણ આધાર રાખે છે જો આપાત કોણનું મૂલ્ય છે હવે માનો કે તમે કિરણ અહીંથી આમ આપાત કરો છો તો મૂળ માર્ગ આ થવાનો છે તો એ વક્રી ભવન પામીને આ જશે તો આટલું સ્થાનાંતર થશે મિત્રો એટલે આપાત કોણનું મૂલ્ય જેમ તમે બદલતા જાઓ એમાં પાર્શ્વીય સ્થાનાંતરનું મૂલ્ય પણ બદલાય એટલે બે બાબત એક તો આપાત કોણનું મૂલ્ય બીજું માધ્યમનો વક્રી ભવનાંક હજી ત્રીજી બાબત આ બે સમાંતર વક્રી ભવન કારક સપાટીઓ વચ્ચેના લંબ અંતર પર જો અત્યારે લંબ અંતર આટલું છે મિત્રો આને જ કિરણની જો વાત કરીએ ઉદાહરણ તરીકે હવે આમાં થોડુંક માનો કે આ લંબઘન આટલો છે સમજવા માટે મિત્રો આ સપાટી નથી લંબઘન એ અને સી બિંદુ અહીંયા છે એટલે એ સી તો શું થાત જો આ કિરણ છે એ આના આ માર્ગે જાવત અહીંયા આપાત બિંદુ અહીંયા લંબ દોરત ને આ થાત નિર્ગમન કિરણ આ બે સમાંતર પણ જો અંતર વધી જાય છે આના કરતા વધી જાય છે એટલે આ એક સપાટી અને બીજી બે સમાંતર હોય છે લંબઘનની અંદર તો બે સમાંતર વક્રી ભવન કારક સપાટી વચ્ચેના લંબ અંતર પર પણ આધાર રાખે છે કોણ પાર્શ્વીય સ્થાનાંતરનું મૂલ્ય મિત્રો
એટલે યાદ રાખો આ ત્રણ બાબત પર આધાર રાખે, માધ્યમના વક્રી બહુનાંક પર, આપાત કોણના મૂલ્ય પર અને બે સમાંતર વક્રી ભવનકારક સપાટી વચ્ચેના લંબ અંતર પર। મિત્રો તો આપણે કાચના લંઘન વડે થતું પ્રકાશનું વક્રી ભવનની વાત કરી, પણ મિત્રો એક પ્રશ્ન 100% થવો જોઈએ આમાં કે સાહેબ તમે આ હવામાંથી કાચમાં જ્યારે કિરણ પ્રવેશ્યું તો તમે આ રીતે કેમ ડ્રો કર્યું, આ મૂળ માર્ગ છે તો તમે અંદર જ કેમ આ ડ્રો કર્યું, આ અહીંયા પણ આ રીતે ડ્રો કરી શકાય ને કિરણ, તો આમ અંદર તરફ કેમ આવ્યું કિરણ વક્રી ભવન પામીને, તો એના માટે પણ ચોક્કસ નિયમ છે, એ નિયમ અહીંયા દર્શાવું છું મિત્રો, ખૂબ અગત્યના છે કે જ્યારે પ્રકાશનું કિરણ છે આ ઈ ક્યાં, તો કે હવામાંથી કાચમાં, હવા એટલે પાતળું માધ્યમ છે અને કાચ એટલે કે ઘટ માધ્યમ છે, હવા કરતા પ્રકાશીય રીતે કાચ છે એ ઘટ છે, તો જ્યારે પ્રકાશનું કિરણ છે એ પાતળા માધ્યમમાંથી સેમા ઘટ માધ્યમમાં, આ પાતળું માધ્યમ છે ને આ ઘટ માધ્યમ છે મિત્રો, તો જ્યારે કોઈ પણ પ્રકાશનું કિરણ છે કોઈ પણ માધ્યમ હોય પણ જો એ પ્રકાશનું કિરણ એમાંથી તો કે પાતળા માધ્યમમાંથી પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી જ્યારે ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબ તરફ વળે છે, જો મિત્રો અહીંયા કઈ રીતે લંબ તરફ જોઈએ આને ભૂસી નાખું છું, જો આ મૂળ માર્ગ છે, આ સપાટીએ દોરેલો લંબ છે, તો આ મૂળ માર્ગ છે, તો જ્યારે આ પાતળામાંથી ઘટમાં પ્રવેશું ત્યારે જો આ કિરણ છે આ મૂળ માર્ગ છે પણ અંદર તરફ આવે એટલે લંબ તરફ વળે છે, એટલે યાદ રાખવાનું મિત્રો જ્યારે કિરણ છે એ પાતળા માધ્યમમાંથી જ્યારે ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે તે હંમેશા ક્યાં વળે છે, એ લંબ તરફ જ વળે છે, અને બીજું આ જ રીતે પ્રકાશનું કિરણ એમાંથી મિત્રો ઘટ માધ્યમમાંથી ક્યાં માધ્યમમાં તો કે પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબથી દૂર જાય છે, જ્યારે પ્રકાશનું કિરણ જો આયા મિત્રો કાચમાંથી ક્યાં ગયું હવામાં, કાચમાંથી હવામાં એટલે આ લંબ થઈ ગયો, આ મૂળ માર્ગ થઈ ગયો, તો આ લંબ નજીક નહીં પણ કિરણ ક્યાં ગયું અહીંયા એટલે લંબથી દૂર જાય છે, એટલે આ બે વસ્તુ મિત્રો ખાસ નોંધનીય છે કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળા માધ્યમમાં ત્યારે લંબથી દૂર અને પાતળામાંથી ઘટમાં પ્રવેશે ત્યારે લંબ તરફ વળે છે મિત્રો। બીજી બાબત મિત્રો કે પ્રકાશનું વક્રી ભવન છે એ મિત્રો કોઈ ચોક્કસ નિયમોને આધારે પાલન થાય છે, કોઈ ચોક્કસ નિયમોને અનુસરે છે, તો હા મિત્રો પ્રકાશનું કેમ પરાવર્તન ભેણા થા, પરાવર્તન માટે બે નિયમો હતા, એ જ રીતે મિત્રો પ્રકાશનું વક્રી ભવન છે તે પણ બે નિયમોને આધીન છે, એ વર્ક કરે છે, પ્રકાશના વક્રી ભવન માટેના પણ બે નિયમો છે, તો એ નિયમોને જોઈએ અહીંયા, વક્રી ભવન માટેના નિયમો છે મિત્રો, તો એમાં પહેલો નિયમ છે જો જે રીતે પરાવર્તનમાં હતો એ જ નિયમ, આપાત કિરણ આ થશે પરાવર્તન નહીં, વક્રીભૂત કિરણ વક્રી ભવન પામેલું કિરણ, એટલે આપાત કિરણ વક્રીભૂત કિરણ અને બે સપાટીઓને એટલે બે માધ્યમને છૂટી પાડતી સપાટીઓ
એટલે બે માધ્યમની આંતર સપાટી પણ કહેવાય. ઈ સપાટી એ આપાત બિંદુએ દોરેલો લંબ આ ત્રણે ત્રણ કેવા હોય મિત્રો? એક જ સમતલની અંદર આવેલા હોય છે. એટલે પહેલી વાત લખીએ આપણે મિત્રો, શું? તો કે આપાત કિરણ. બીજું વક્રીભૂત કિરણ અને બે માધ્યમોની આંતર સપાટીએ, બે માધ્યમોની આ આંતર સપાટીએ આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ. ત્રણ વસ્તુ થઈ મિત્રો, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને જોડતી આંતર સપાટી છે, ઈ સપાટીએ આપાત બિંદુએ આ દોરેલો લંબ, ઈ બધાય કેવા હોય છે? તો કે એક જ સમતલમાં આવેલ હોય છે. આ તો પરાવર્તનમાં પણ આપણે ભણી ગયા હતા. હવેનો નિયમ છે એ ખૂબ અગત્યનો છે, નિયમ નંબર બે. એમાં એક શરત છે મિત્રો કે આપેલ રંગનો પ્રકાશ, એટલે પ્રકાશનો રંગ છે, એ બદલાવો જોઈએ નહીં. અને બીજું મિત્રો, આપેલ માધ્યમની જોડ, આપેલ માધ્યમની જોડ એટલે કે માધ્યમની જોડ પણ જે છે એ જ બદલાવી જોઈએ નહીં. એના માટે નિયમ છે કે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર હંમેશા અચળ રહે છે. સમજીએ મિત્રો, પહેલા લખી નાખીએ. શું? તો કે પ્રકાશના આપેલ રંગ અને આપેલ માધ્યમની જોડ માટે હવે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. આ નિયમ મિત્રો સ્નેલ નામના વૈજ્ઞાનિકે આપેલો છે, એટલે આ વિધાનને સ્નેલના નિયમ તરીકે, સ્નેલના નિયમ તરીકે પણ ઓળખાય છે. સ્નેલ. હવે જોઈએ મિત્રો, આ ખ્યાલ આવી ગયો. એક જ સમતલ, હવે આ નિયમ, પ્રકાશના આપેલા રંગ, પ્રકાશના રંગો જુદા જુદા હોય છે. આપણે ભણશું મિત્રો આની પછીના ચેપ્ટરની અંદર, દરેક વસ્તુ આપણને જુદા જુદા રંગની દેખાય છે. ઉદાહરણ તરીકે અહીંયા જોઈએ, આ બ્લુ જેવો રંગ લાગે છે, આ રંગ છે બ્લેક છે. દરેકના કપડાનો રંગ જુદો જુદો, દરેક વસ્તુનો રંગ જુદો જુદો, એ રંગ પ્રકાશના પરાવર્તનને આભારી છે મિત્રો. એટલે પ્રકાશનો આપેલ રંગ અને આપેલ માધ્યમની જોડ, માધ્યમની જોડ એટલે આ જોડ છે કે હવા અને કાચ. ઘણી જગ્યાએ હવા અને પાણીનું માધ્યમ હોય, કાચ અને પાણીનું માધ્યમ હોય, કેરોસીન અને હવાનું માધ્યમ હોય, તો આપેલ જોડ એ બંને સેમ હોવી જોઈએ, બદલાવું જોઈએ નહીં. મતલબ સફેદ રંગનો પ્રકાશ છે તો પ્રકાશ કેવો લેવાનો? દરેક વખતે સફેદ જ રાખવાનો. અને માધ્યમની જોડ હવા અને કાચ છે તો દરેક વખતે શું રાખવાનું? હવા અને કાચ. તો ઈ બંને શરતને આધારે આ વાક્ય સાચું છે કે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. સાહેબ સાઇન શું? તો આપણે સાઇન થીટા કોસ થીટા એવા નામ જોયા છે, વિધેય છે, સાઇન વિધેય છે અને થીટા ખૂણો છે. તો મિત્રો જોઈએ,
જો આપાત કોણનું મૂલ્ય છે એને I કહીએ અને વક્રીભૂત કોણને IR વડે દર્શાવીએ એટલે લખી નાખીએ અહીંયા આપાત કોણ બરાબર I અને વક્રીભૂત કોણ જો R હોય તો આ નિયમ લઈએ આપાત કોણના સાઈન આપાત કોણ એટલે I એનું સાઈન અને વક્રીભૂત કોણ એટલે R એનું સાઈન આ બંનેનો ગુણોત્તર તમે જોઈ હંમેશને માટે અચળ હોય છે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો અહીંયા ધ્યાન આપો આ ઘટનાને હું અહીંયા પ્રેઝન્ટ કરું છું આ સપાટી છે ઉપર હવા નીચે કાચ આ માધ્યમ સમાન પ્રકાશ સફેદ રંગનો જ લઈએ છે એટલે રંગ પણ સમાન તો મિત્રો હવે આ સમજવાનો પ્રયત્ન કરીએ જો અહીંયા હું એક કિરણ આપાત કરું છું આપાત કોણ છે એ માનો કે છે 45 ડિગ્રી તો આના માટે વક્રીભૂત કોણ કઈક મળશે આપણને એ ઉદાહરણ તરીકે ધારી લો કે 25 ડિગ્રી મળે કેટલો મળે છે 25 હવે આનું આ જ કિરણ પણ આપાત કોણ છે એ હું વધારી દઉં છું સોરી ઘટાડું છું આપાત કોણ છે એ 25 ડિગ્રી લઈ લો વક્રીભૂત કોણ છે માનો કે 15 ડિગ્રી મળે હજી ત્રીજું કિરણ લઈ લો અહીંથી લઈ લો છો તો આપાત બિંદુ એ લંબ દોરીએ એટલે આ ખૂણો થઈ ગયો માનો કે 70 ડિગ્રી તો આ વક્રીભૂત કોણ મળશે એ માનો કે મળે છે 50 ડિગ્રી તો આમ તમે આ માધ્યમમાં તમે જુદા જુદા કોણે છે એ કિરણ આપાત કરી શકાય છે એના માટે આપણને જુદા જુદા વક્રીભૂત કોણ મળે છે તો અહીંયા આપણે લીધું છે આ સાઈન પહેલા માટે વાત કરીએ આ સાઈન 70 આપાત કોણ અને આ સાઈન નીચે 50 તો આનો જવાબ એક્સ વાય ઝેડ તરીકે ઉદાહરણ તરીકે આપણે 300 આવે સમજવા માટે આ સાઈન છે એનું લોગ ટેબલ ની અંદર એની વેલ્યુ જોવી જોઈએ સાઈન 70 એટલે કેટલા થાય એ રીતે સાઈન 50 એટલે કેટલા લોગ ટેબલ નો ઉપયોગ કરવો પડે બેનો ગુણોત્તર લીધો એટલે એનો તમને જવાબ મળે પણ સમજવાનો પ્રયત્ન કરીએ છે નિયમ આપણે અત્યારે ગણતરી કરવાની નથી મિત્રો પણ હવે લઈએ છે sin 45 અને sin 25 તો આપાત કોણ sin 45 ડિગ્રી અને વક્રીભૂત કોણ sin 25 ડિગ્રી તો આ બેનો જવાબ પણ કેટલો આવશે મિત્રો 300 જ આવશે ઈ રીતે sin 25 અને ભાગ્યા sin 15 કરશો તો પણ જવાબ કેટલો આવશે મિત્રો 300 જ આવશે મતલબ એક માધ્યમની જોડ અને આપેલ રંગ જો સમાન હોય માધ્યમ બદલવું ન જોઈએ તો કોઈ પણ આપાત કોણ હોય એના માટે કોઈ પણ વક્રીભૂત કોણ મળે પણ જો તમે સાઈન નો ગુણોત્તર લ્યો આપાત કોણના સાઈન અને વક્રીભૂત કોણના સાઈન તો હંમેશા એ કેવો આવશે સમાન જ આવશે મિત્રો અને એ સમાન એટલે કે અચળ મૂલ્ય મળે અને એ અચળ એટલે શું મિત્રો તો અહીંયા ધ્યાન આપો અચળ ને આપણે n 2 1 આ રીતે દર્શાવી એટલે કે પહેલા માધ્યમની સાપેક્ષમાં બીજા માધ્યમનો વક્રી ભવનાંક પહેલા માધ્યમની સાપેક્ષમાં બીજું માધ્યમ કેટલું ઘટ છે એનું મૂલ્ય દર્શાવે છે મિત્રો આનો ગુણોત્તર એટલે અહીંયા હવાની સાપેક્ષમાં કાચ કેટલો ઘટ છે એ આ મૂલ્ય દર્શાવે છે એટલે યાદ રાખજો જે આગળ છે એ પહેલું માધ્યમ એની સાપેક્ષમાં બીજા માધ્યમનો વક્રી